साबरकांठा जिल्लामांथी एक महत्वपूर्ण समाचार के ज्यां हिम्मतनगर अमदावाद नेशनल हाईवे पर ट्राफिक जाम थयो छे। प्रांतिज नजीक नवीन बनी रहेला ओवरब्रिज पासे ट्राफिक जाम थयो छे। कब्जी भरे ट्रक रोंग साइड मां घुसी जई सर्विस रोड पर फसाई जता बन्ने साइड पर 3 किलोमीटर सुधी ट्राफिक जाम सर्जायो छे। अवर जवर करवा वाला लोको ट्राफिक मां फसाया छे। अमदावाद थी उदयपुर नेशनल हाईवे नु 6 लेन नु काम चाली रह्यु छे। काम धीमी गति चाली रहेलू छे अने काम ने लईने वाहन चालको ने हालाकी पड़ी रही छे। रोड वचोवच फसायेला ट्रक ने हिटाची नी मदद थी बाहर काढवामां आव्यो। प्रांतिज पोलिस द्वारा कब्जी भरेल ट्रक रोंग साइड मां घुसी जता ट्राफिक जाम करता मेमो पण आप्यो हतो। 2 कलाक सुधी नेशनल हाईवे पर 8 ઉપર ટ્રાફિક જામ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો તમને જણાવી દઈએ કે સમગ્ર જે ટ્રાફિક જામ થયો તે કપચી ભરે ટ્રક રોંગ સાઈડમાં ઘૂસી જતા સર્વિસ રોડ પર આ ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે બંને સાઈડ 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો। અને બીજી તરફ નવો ઓવરબ્રિજ બની રહ્યો છે, જેના કારણે લોકોને પહેલાથી જ હાલાકી પડતી હતી। અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવેનું 6 લેનનું કામ ચાલુ છે। કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડે છે। રોડ વચ્ચોવચ ફસાયેલા ટ્રકને હિટાચીની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે। પ્રાંતિજ પોલીસ દ્વારા કપચી ભરે ટ્રક રોંગ સાઈડમાં ઘૂસી જતા ટ્રાફિક જામ થતા મેમો પણ આપ્યો હતો। જો કે 2 કલાક સુધી નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામ રહ્યો, જેના કારણે લોકોને હાલાકી પડી।